મોરબીના મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે ભવ્ય આનકુટ દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો આનકુટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો ત્યારબાદ બીજ નિમિત્તે નેજા ઉત્સવ પૂજન મહાઆરતી અને મહાપ્રસાદ સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા હિન્દુ શાસ્ત્રમાં દિવાળીના બીજા દિવસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે ગુજરાતભરના જુદા જુદા મંદિરોમાં અન્કુટ દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવો જ અન્કુટ મહોત્સવ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે યોજાયો હતો જેમાં છપ્પન ભોગ અન્કુટ ધરાવવામાં આવ્યા હતા અન્કુટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો ત્યારે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે પ્રતિવર્ષની જેમાં વર્ષે પણ મહંત પૂજ્ય ભાવેશ્વરીબેન પૂજ્ય રતનબેનના સાનિધ્યમાં છપ્પન ભોગ અનકુટ રાખવામાં આવ્યો હતો જેમાં જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ ફરસાણ મીઠાઈ અને પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો બહોળી સંખ્યામાં ભક્તજને અનકુટ દર્શનનો લાભ લીધો હતો અને ભક્તજનો માટે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી તેમજ ભાઈબીજ નિમિત્તે આશ્રમ ખાતે નેજા ઉત્સવ પૂજન મહાઆરતી અને મહાપ્રસાદ સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા જેને સફળ બનાવવા મહંત પૂજ્ય ભાવેશ્વરીબેન પૂજ્ય રતનબેન કેશ ભગત અને દિલીપ મહારાજ સહિત મોડી સંખ્યામાં ભાવિકોએ ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તજનોએ મહાઆરતી અને અનકુળ દર્શનનો લાભ લીધો હતો લાઈવ ગુજરાત ન્યૂઝ મોરબી